બનાસકાંઠામાં કોરોના વાયરસનો કહેર વધતો જાય છે ત્યારે બીજી તરફ જિલ્લામાં આવેલા ટોલટેક્સ સંચાલકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ન રાખી સરકારી ગાઈડલાઈનનો અનાદર કરતા આજે તેમની સામે દંડાત્મક કાર્યવાહી કરાઈ છે. બનાસકાંઠા જિલ્લામાં રોજે રોજ કોરોના વાયરસના વધુ ને વધુ કેસો સામે આવી રહ્યા છે અને અત્યાર સુધીમાં 192 જેટલા કેસો નોંધાઈ ચૂક્યા છે. ત્યારે કોરોના વાયરસ પર કંટ્રોલ લાવી શકાય અને લોકોને કોરોના વાયરસના સંક્રમણથી બચાવી શકાય તે માટે સરકારે માસ્ક પહેરવા અને સોશિયલ ડિસ્ટન્સ રાખવાની સૂચના આપવામાં આવી છે. તેમ છતાં પણ ડીસા પાસે આવેલ મુઢેરા ટોલટેક્સ બુથ સંચાલકો કોઈ પણ સરકારી ગાઈડલાઈનનું પાલન ન કરતા હોવાની ફરિયાદ મળી હતી, જેના પગલે આજે આરોગ્ય વિભાગે પોલીસને સાથે રાખી તપાસ હાથ ધરી હતી અને મુઢેરા ટોલટેક્સ બુથ પર તપાસ કરતા કર્મચારીઓએ માસ્ક પહેર્યા હતા અને સોશિયલ ડિસ્ટન્સનો પણ અભાવ હોવાથી આરોગ્ય વિભાગે ટોલટેક્સ બુથના સંચાલકો અને કર્મચારીઓને દંડ ફટકાર્યો હતો. કોરોના પોઝિટિવની સંખ્યામાં વધારો ન થાય તે માટે હાલમાં સરકારશ્રીની ગાઈડલાઈન પ્રમાણે જે લોકો ઘરની બહાર નીકળે છે ખરીદી માટે અને ધંધા રોજગાર માટે જાય છે તે તમામ લોકોએ માસ્ક ફરજિયાત પહેરી રાખવું જરૂરી છે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવું ફરજિયાત છે. તે અનુસંધાને કાલે જે પોઝિટિવ કેસો વધારે નીકળ્યા તેના કારણે આપણે જે માસ્ક નહોતા પહેરતા અથવા સોશિયલ ડિસ્ટન્સ નહોતા જાળવતા તે માટેની એક ઝુંબેશ ચલાવવામાં આવી અને મુઢેરા ટોલનાકામાંથી એક ફરિયાદ મળેલ હતી કે ત્યાં જે કર્મચારીઓ ટોલ ઉઘરાવનાર બેસે છે તે લોકો માસ્ક પહેર્યા વગર બેસે છે, તો અમારી હેલ્થ ટીમ ત્યાં પહોંચી ત્યાં તપાસ કરતા માસ્ક પહેર્યા વગરના કર્મચારીઓ બેઠેલા હતા. પોલીસ બોલાવવામાં આવી અને તે લોકોના ઉપર જે માસ્ક ન પહેરેલા હોય તે લોકોને જે દંડ કરવાનો હતો તે દંડ પણ કરવામાં આવ્યો અને હાલમાં પણ જે માસ્ક પહેર્યા વગર લોકો ફરે છે તે લોકોને ખાસ સૂચના આપવાની કે જે અત્યારે સંક્રમિત થયેલા જે પોઝિટિવ કેસો છે તે લોકો તમામે તમામની હિસ્ટ્રી જોતા એ લોકો માસ્ક પહેર્યા વગર ફરતા હતા, એના કારણે સંક્રમિત થયા છે. તો માસ્ક ફરજિયાત પહેરી રાખો અને સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખવામાં આવે તો પોઝિટિવ કોરોનાથી બચી શકીએ છીએ. તો આની ખાસ તકેદારી રાખવા તમામને વિનંતી છે.